ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજે આપણે સ્ટાન્ડર્ડ નાઇન્થ ગુજરાતી કાવ્ય નંબર એટીન દીકરીની વિદાય કે જેનો સાહિત્ય પ્રકાર છે ગીત આ કાવ્યના કવિ છે અનિલ ચાવડા તો સૌ પહેલાં આ કાવ્યના કવિ અનિલ ચાવડા વિશે આપણે માહિતી મેળવીએ તો અનિલ ચાવડા કે જેમનો જન્મ દસ પાંચ ઓગણીસો પંચ્યાસીમાં થયેલો અનિલ પ્રેમજીભાઈ ચાવડાનું જન્મસ્થળ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાનું કારેલા ગામ તેઓ મુક્ત રીતે લેખનનું કામ કરી રહ્યા છે સવાર લઈને તેમનો કાવ્યસંગ્રહ છે એક હતી વાર્તા તેમનો કથા સંગ્રહ છે મિનિંગફુલ જર્ની તેમનો નિબંધ સંગ્રહ છે સુખ દુઃખ મારી દૃષ્ટિએ શબ્દ સાથે મારો સંબંધ પ્રેમ વિશે આકાશ વાવનારા આચરે તે આચાર્ય તેમના ચિંતન નિબંધોના પુસ્તકો છે તો વિદ્યાર્થીઓ અનિલ ચાવડા જે આ કવિ છે એના પરિચય બાદ આ કાવ્ય છે કે દીકરીની વિદાય તો આ કાવ્ય વિશે આપણે સંક્ષિપ્ત માહિતી મેળવીએ સાહિત્ય અકાદમી દિલ્હીના યુવા પુરસ્કારથી તેઓ સન્માનિત છે અનિલ ચાવડા જે આ કાવ્યના કવિ છે એ સાહિત્ય અકાદમી દિલ્હીનો જે યુવા પુરસ્કાર છે એનાથી પણ એ સન્માનિત થયેલા છે દીકરીની વિદાયના કારણે ઘરની પરિસ્થિતિ અને સંવેદન ગીતના મધુર લયમાં આ રચનામાં મુકાયા છે લગ્ન પછી દીકરીની વિદાય થતાં ઘરમાં અને શેરીમાં વ્યાપી વળેલો એક ખાલીપો આ ગીતનું મુખ્ય સંવેદન છે જે દીકરીએ એના સ્નેહથી ઘર તથા શેરીને મૂફથી જોડવાનું કામ કર્યું છે તેના જવાથી ગોખેથી જાણે દીવો ચાલી ગયો હોય એવું અનુભવાય છે દીકરી એ ઘરનું અજવાળું છે એ મહેંદી મૂકીને અન્યત્ર ચાલ્યું ગયું છે એનો અભાવ સ્વજનોને વ્યથિત કરે છે ઘરના આંગણામાંથી કરાતી રંગોળીમાં હવે પહેલાં જેવી ભાત પડશે નહીં કારણ કે દીકરી ચાલી ગઈ છે દીકરીની વિદાયથી ઊભા થતાં ખાલીપાનું કરુણ સુંદર ચિત્ર આ ગીતમાં છે કહેવાય છે ને વિદ્યાર્થીઓ કે પિતાનું હરતું ફરતું હૃદય એટલે દીકરી તો અહીંયા આ કાવ્યની અંદર એક દીકરીની વિદાયનો પ્રસંગ છે આમ જોઈએ તો દીકરીનું ઘર નવું ઘર બંધાય છે એક ઘરથી બીજા ઘરે જાય છે પોતાનો નવો ઘર સંસાર માંડે છે એ માટે આમ જુઓ તો ખુશીની બાબત કહેવાય પણ એક પિતા માટે એક કુટુંબ માટે દીકરીની વિદાય એ ખૂબ જ વસમી છે કારણ કે આઠ આટલા વર્ષો સુધી વીસ પચીસ વર્ષ સુધી દીકરીએ જે ઘરને પોતાના પ્રેમ દ્વારા પોતાના સ્નેહ દ્વારા સિંચ્યું હોય આજ અચાનક એ દીકરી જ્યારે વિદાય લે ત્યારે ગમે તેવો વ્યક્તિ હોય તેની આંખમાં આંસુ આવી જાય છે તો અહીંયા કવિ છે એ કહે છે કે હવે દીકરીના જવાથી આપણા ફળિયાની અંદર પહેલાં જેવી રંગોળીની ભાત નહીં પડે અને એક હૂંફાળું પોતાના પ્રેમ સ્નેહથી જે ઘરને હુંફાળું રાખ્યું છે એ ઘર આજે સૂનું બની જશે તો આ દીકરીની વિદાયનો પ્રસંગ છે એ અહીંયા કવિએ સરસ રીતે વર્ણવ્યો છે જે આપણે જોઈએ આઠ આટલા વર્ષો જેણે રાખ્યું ઘર હૂંફાળું મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ જ વાળું આઠ આટલા વર્ષો જ્યારે દીકરીનો જન્મ થાય ત્યારે લક્ષ્મી આવી એવું આપણે માનીએ છીએ લક્ષ્મીનો અવતાર જાણે સાક્ષાત આપણા ઘરની અંદર આવ્યો હોય તો આઠ આટલા વર્ષો જન્મથી લઈ અને આજ વીસ પચીસ વર્ષ સુધી જેણે પોતાની ઊંફથી પોતાના સ્નેહથી પોતાના પ્રેમથી જે ઘરને હૂંફાળું રાખ્યું હોય અને એ જ દીકરી આજ એક નાનકડા એવા બીજમાંથી અંકુર અંકુરમાંથી વેલ અને એક આજ એક સરસ રીતે એક ફૂલ વેલ સમાન બનેલી જે દીકરી છે એ આજ લગ્ન ગ્રંથિથી જોડાય અને મહેંદી મૂકી હાથની અંદર અને જ્યારે એ અજવાળું આપણા ઘરમાંથી જ્યારે બીજા ઘરની અંદર જાય છે ત્યારે કવિના મતે આ બાબત ખૂબ જ આપણા પરિવાર માટે આખા પરિવાર માટે ખૂબ જ અસહ્ય બની પડે છે કારણ કે આટલા વર્ષોથી જેણે ઘરને હુંફાળું રાખ્યું હોય એ હુંફાળું રાખનાર દીકરી આજે મહેંદી મૂકીને આજે અન્યત્ર જઈ રહી છે દીકરી જાતા એમ લાગતું ગયો ગોખથી દીવો નહીં સંધાય હવે આ ફળ્યું ગમે એટલું સીવો જેની પગલી પડતા સઘળે થઈ જાતું રજવાડું મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું વિદ્યાર્થીઓ અહીંયા દીકરી જાતા એમ લાગતું ગયો ગોખથી દીવો દીકરી જ્યારે જાય ને ત્યારે એવું લાગે કે ગોખમાંથી દીવો જતો રહ્યો આપણા ઘરની જૂના મકાન હશે ને એની બહાર તમે જોશો તો મુખ્ય દરવાજો છે એની બંને બાજુએ એક પહેલાં ગોખ પહેલાં ગોખલા રાખવામાં આવતા અને રોજે ત્યાં દીવો કરવામાં આવતો તો દીકરી છે એ ઘરનું અજવાળું છે તો અહીંયા જાણે દીકરી જાય આ ગોખની અંદરથી જાણે કે દીવો છે એ જતો રહ્યો હોય આપણા ઘરનો પ્રકાશ છે એ જતો રહે આપણે જોઈએ છીએ કે આપણા ઘરની અંદર દીકરી હોય તો આપણું ઘર છે એ કેવું શોભતું હોય પણ એ જ દીકરી થોડાક સમય માટે પણ કદાચ ક્યાંક સગા સંબંધીઓને ત્યાં કે પ્રસંગમાં ક્યાંક બહાર ગઈ હોય એક થોડોક સમય તો પણ આપણને ઘરની અંદર ગમતું નથી તો અહીંયા તો દીકરી છે એ લગ્ન કરીને સાસરે જાય છે તો જાણે કવિના મતે ગોખમાંથી જાણે કે દીવો ચાલ્યો ગયો હોય એમ ઘરની અંદરનો પ્રકાશ છે એ જતો રહે છે નહીં સંધાય હવે આ ફળિયું ગમે એટલું સીવો હવે દીકરીના જવાથી આ ફળિયું છે કે જેની અંદર દીકરીના રમવાનો જે ખિલખિલાટ જે અવાજ આવતો જે પ્રેમ સ્નેહથી દીકરી આ ઘરને જોડેલું એવું આ ફળિયું તમે ગમે એટલું સીવશો પણ દીકરીની ખોટ છે એ હંમેશા વર્તાય જ છે અને વિદ્યાર્થીઓ તમે જોવો છો કે આપણે જ્યારે મામાના ઘરે જઈએ ત્યારે માતા છે એને એના પિતા દ્વારા એના માતા દ્વારા એના ભાઈ દ્વારા જે પ્રેમ સ્નેહ દર્શાવવામાં આવે છે એનાથી જ આપણને ખ્યાલ આવે છે કે એક દીકરી જ્યારે સાસરે જતી રહે પછી પાછી જ્યારે પિયરમાં જાય ત્યારે કેટલું પોતાના ઘરને યાદ કરતી હોય તો એક ફળિયું છે એક ઘર છે એ દીકરીના જવાથી કેટલું સુમસામ બની જાય છે એ તમે ગમે એટલું સીવો તમે દીકરીનો વિકલ્પ કોઈ શોધી શકતા નથી તમે ગમે એટલું કરશો પણ દીકરીની ખોટ તમને એ પૂરતી થતી નથી તો ગમે એટલું તમે સીવશો પણ આ ફળિયું તમારું સોનું જ રહેવાનું જેની પગલી પડતાં સઘળે થઈ જાતું રજવાડું મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું જેની પગલી પડતાં દીકરીનો પગ પડે ઘરમાં તે સમગ્ર ઉજાસ થઈ જાય અજવાળું થઈ જાય એક કુટુંબ માટે પોતાની અમીરાત પોતાની જે જે કંઈ ગણો એ સંપત્તિ એ જ્યારે ઘરની અંદર પ્રવેશ કરે પગ મૂકે ત્યારે જાણે રજવાડું થઈ જાય રાજાઓનું રજવાડું કેવું ભવ્ય હોય એમ જે ઘરની અંદર અંદર દીકરી હોય એ ઘર જઈ ભર્યું ભર્યું લાગે એક રજવાડા સમાન એ ઘર છે એ લાગતું હોય તો અહીંયા એ જ કવિ દ્વારા કહેવામાં આવ્યું છે કે જેની પગલી પડતા જેનો પગ પડે ઘરની અંદર ત્યાં રજવાડું થઈ જાય મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું તો આજ એ જ રજવાડું એ જ અજવાળું મહેંદી મૂકી અને આપણા ઘરની અંદરથી અન્યત્ર ઘરની અંદર એ જાય છે રંગોળીમાં પડશે નહીં રે પહેલાં જેવી ભાત દૂર દૂર રે ચાલી જશે ઘરની આ મીરાત આંસુથી પીંજાશે સૌની આંખોનું પરવાળું મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું રંગોળીમાં પડશે નહીં નહીરે પહેલાં જેવી ભાત વિદ્યાર્થીઓ આપણે ત્યાં પ્રસંગો છે જે દિવાળીના પ્રસંગો છે દિવાળીના જે દિવસો છે એ દિવસોમાં આપણે ત્યાં આપણા લોકો રોશની કરે રંગોળી કરે સુશોભન કરે તો દીકરી ખાસ પોતાના ઘરની અંદર રંગોળી કરવા માટે ખૂબ જ ઉત્સુક હોય તો આ દીકરી રાત્રે મોડે સુધી પણ એવી સરસ મજાની ભાત એની અંદર ઉપસાવી અને આ રંગોળી છે એ કરતી હોય પણ હવે દીકરી જવાથી એ રંગોળી પહેલાં જેવી ભાત છે એ હવે પડશે નહીં દૂર દૂર રે ચાલી જશે ઘરની આ મિરાત અને આજ દીકરીના લગ્ન થવાથી એ સાસરે જશે ત્યારે ઘરની જે આ મીરાત છે એટલે કે જે ઘરની સંપત્તિ છે મૂડી જે કાંઈ છે એ મીરાત છે આજે દીકરીના લગ્ન થવાથી દૂર દૂર ચાલી જશે આંસુથી ભીંજાશે સૌની આંખોનું પરવાળું મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું આંસુઓથી ભીંજાશે આપણે સૌએ દીકરીની વિદાયનો પ્રસંગ છે એ અનુભવ્યો છે આપણા ઘરની અંદર આપણા આડોશ પાડોશમાં કુટુંબીઓમાં તો સ્વાભાવિક છે કે આપણી આંખો છે એ ભીંજાય જ છે ક્યારેક તો કાંઈ પણ આપણે સગા સંબંધી ન હોય ગામની દીકરી પરણતી હોય અને એ સાસરે વળતી હોય ત્યારે તમે જોજો કે ઘરની માતા છે ઘરની બહેન છે ઘરના દાદી છે સ્ત્રી વર્ગ છે અને પુરુષ વર્ગ પણ રડી પડે તો આજ દીકરી વિદાયનો પ્રસંગ જ એવો છે કે ભલભલા વ્યક્તિની આંખની અંદર આંસુ આવી જાય છે તો મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું તો ઘરનું અજવાળું આજે મહેંદી મૂકી અને જ્યારે જાય છે ત્યારે ભલભલાની આંખોની અંદર આંખનું પરવાળું આંખનું પોપચું કે આંખ છે એ આંસુથી ભીંજાઈ જાય છે તો આ કાવ્ય જે દીકરી વિદાયનો જે પ્રસંગ છે એ આમ જુઓ તો ખુશીનો પ્રસંગ અને આમ જુઓ તો કુટુંબજનો માટે જ્યારે પોતાની અમીરાત પોતાની સંપત્તિ જાય છે ત્યારે કરુણ પ્રસંગ અહીંયા બની રહે છે તો આ કાવ્યની શબ્દ સમજૂતી આપણે જોઈએ સમાનાર્થી શબ્દો હુંફાળું તો સ્નેહભર્યું ગોખે તો ગોખલો મીરાત એટલે કે વારસો દોલત એટલે કે પૂંજી વિરુદ્ધાર્થી શબ્દો અજવાળું તો અંધારું દીકરી તો દીકરો સ્વાધ્યાય જોઈએ તો નીચેની પ્રશ્નોની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો તો પહેલો વૈકલ્પિક પ્રશ્ન છે મહેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું એટલે કોણ તો એ પ્રકાશ બી ઘરનું અજવાળું સી દીકરી અને ડી દીકરો તો આ પ્રશ્નનો જવાબ આવશે સી દીકરી બીજો પ્રશ્ન નીચેનામાંથી ક્યુ રૂપક દીકરીને લાગુ પડતું નથી એ ઘરની અમીરાત બી ઘરનું અજવાળું સી ગોખનો દીવો અને ડી ફાનસ તો અહીંયા ડી ફાનસ એ ઉપરના જવાબો સાથે સંલગ્ન નથી તો જવાબ આવશે ફાનસ ત્રીજો પ્રશ્ન દીકરી જતા સૌની આંખો કેવી થઈ ગઈ એ કોરી પડી ગઈ બી પીંજાઈ ગઈ સી લાલ થઈ ગઈ અને ડી ફાટી રહી તો અહીંયા બી ઓપ્શન ભીંજાઈ ગઈ એ સાચો જવાબ આવશે ત્યારબાદ ચોથો પ્રશ્ન દીકરી ક્યાં જઈ રહી છે એ ફરવા બી પ્રવાસમાં સી પિયરમાં અને ડી સાસરે તો અહીંયા ડી ઓપ્શન છે સાસરે એ સાચો જવાબ આવશે ત્યારબાદ આપણે પ્રશ્નો જોઈએ તો બીજો પ્રશ્ન નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ લખો એમાં પહેલો પ્રશ્ન છે રંગોળીમાં પહેલાં જેવી ભાત હવે કેમ નહીં પડે તો આ પ્રશ્નનો જવાબ આપણે કાવ્યના સંદર્ભમાં જોઈએ તો જવાબ આવશે કે રંગોળીમાં પહેલાં જેવી ભાત હવે નહીં પડે કારણ કે ઘરની મીરાત એટલે કે દીકરી દૂર દૂર ચાલી ગઈ છે બીજો પ્રશ્ન દીકરીને ઘરનું અજવાળું કેમ કહેવામાં આવે છે તો આનો જવાબ આવશે દીકરીને ઘરનું અજવાળું કહેવામાં આવ્યું છે કારણ કે દીકરીએ ઘરને પોતાના પ્રેમ હૂંફ અને સ્નેહથી હું ફાળું રાખ્યું છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન નીચેના પ્રશ્નોનો છ સાત વાક્યમાં ઉત્તર લખો તો અહીંયા સવિસ્તાર ઉત્તર છે તો કાવ્યના સંદર્ભમાં સમગ્ર કાવ્યના સંદર્ભમાં આપણે આ પ્રશ્નનો જવાબ લખવાનો છે તો પ્રશ્ન છે દીકરી વિદાયની વેદના કાવ્યના આધારે વર્ણવો તો જવાબ આવશે કે દીકરીની વિદાયના કારણે ઘરમાં અને શેરીમાં ખાલીપો ઊભો થયો છે કારણ કે દીકરીએ એના સ્નેહથી ઘર અને શેરીને હુંફથી જોડવાનું કાર્ય કર્યું છે એના જવાથી સ્વજનો વ્યથિત છે દીકરીના સંસ્મરણો તાજા થાય છે એમનું એવું લાગે છે કે જાણે ગોખેથી દીવો ચાલી ગયો હવે આંગણામાં પહેલાં જેવી રંગોળીની ભાત પડશે નહીં ઘરની મીરાત ચાલી ગઈ છે ઘરનું અજવાળું ચાલ્યું ગયું છે તો વિદ્યાર્થીઓ અહીંયા આ રીતે આપણે સવિસ્તાર ઉત્તર છે લખી શકીએ તો વિદ્યાર્થીઓ આપણે તમને જે હોમવર્કની અંદર જે સ્વાધ્યાય આપવામાં આવે એ તમારે વર્કબુકની અંદર લખવાનો છે તો અહીંયા આ કાવ્યનું આપણે સમાપન કરીએ થેન્ક યુ